દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ દુર્ગા સપ્તશતી દુર્ગા સપ્તશતી નું જીવનની અંદર વિશેષ પ્રકારનું મહત્વ છે આમ તો કહેવામાં આવે દુર્ગા સપ્તશતી એટલે શ્લોક જેની અંદર આવેલા છે મહત્વ છે આપણે એવું કહીએ છીએ કે વેદો એ પોતે વેદોની અંદરથી કારણ કે વેદો છે એનો ક્યારે વેદોની ઉત્પત્તિ થઈ કોઈને ખ્યાલ નથી એવી જ રીતે અનાધિકારથી ચાલી આવતું આ દુર્ગા સપ્તશતી એટલે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો સાતસો શ્લોક આ દુર્ગા સપ્તશતીર અધ્યાયનું વિશેષ પ્રકારનું આપણા જીવનની અંદર મહત્વ છે કારણ કે આ તેર અધ્યાય આપણા જીવનની અંદર ઘણો બધો લાભ આપે છે અને આપણી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે આમ તો એવું કહેવાય કે ઉત્તમ ચરિત્ર મધ્યમ ચરિત્ર અને પ્રથમ ચરિત્ર એટલે ક્યાંક ને ક્યાંક ત્રણ ચરિત્રની અંદર આને વેચવામાં આવેલું છે અને સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે આ દુર્ગા સપ્તશતીના તેરે તેર શ્લો તેરે તેર અધ્યાય વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે અલગ અલગ અધ્યાય દ્વારા તમે તમારી અલગ અલગ પ્રકારની મનની મનોકામનાઓને અવશ્ય પરિપૂર્ણ કરી શકો છો તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો છો અને સુંદર મજાનો તમે લાભ પણ પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો ચોથો અધ્યાય છે ને એ માતાજીની કૃપા પ્રસાદ પ્રસન્નતા પ્રીતિ પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ શ્લોક છે એટલે ચોથા અધ્યાયની અંદર જેને આપણે શકરાદય સ્તુતિના નામે ઓળખીએ છીએ જ્યારે કોઈ પણ જગ્યાએ નવચંડી હોય શતચંડી હોય સહસ્રચંડી હોય કોટીચંડી હોય આની અંદર જ્યારે બીડું હોમવામાં આવતું હોય ત્યારે જે દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાયને જેને આપણે શક્રાદય સ્તુતિના નામથી ઓળખીએ છીએ આ અધ્યાયનો પાઠ કરવામાં આવે છે આ ચોથા અધ્યાયનો પાઠ કરવાથી માતાજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે જે લોકોના લગ્ન નથી થયા લગ્ન જીવનમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે એના માટે પણ આ ચોથા અધ્યાયનો પાઠ કરવાથી અવશ્ય મનોકા

ત્રણ ભાગની અંદર વેચવામાં આવ્યા છે જેની અંદર પ્રથમ ચરિત્ર મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર આ ત્રણ પ્રકારના ચરિત્ર છે ને એના દ્વારા પ્રથમ ચરિત્રની અંદર પહેલો અધ્યાય આવે છે જ્યારે મધ્યમ ચરિત્રની અંદર બીજો અને ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય આવે છે જ્યારે પાંચમાંથી લઈ અને તેર અધ્યાય સુધીના જે પાઠ છે એ આવે છે ઉત્તમ ચરિત્રની અંદર એટલે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર જે કોઈ પણ વ્યક્તિ સપ્તશતીનો પાઠ કરે છે એની દરેક

ચિંતાઓ દરેક પ્રકારની સમસ્યાઓ દરેક પ્રકારના કાર્યો તમારા દૂર થશે એની સાથે સાથે તમને શત્રુઓનો ભય લાગતો હોય તમને એવો વિચાર આવતો હોય કે મારા હિત શત્રુઓ કરશે તો આ બધામાં પણ જો પહેલા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો પહેલા અધ્યાયના પાઠ દ્વારા આ દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે શત્રુઓને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તમારા શત્રુઓ વારંવાર તમને પરાસ્ત કરવા માટેના પ્રયત્ન કરતા હોય પછી પછી ભલે ઓફિસની અંદર હોય વ્યાપારની અંદર હોય કોઈ પણ જગ્યાએ તમારા શત્રુઓ તમને નીચે પાડવાનો પ્રયત્ન કરતા હોય તો તો દુર્ગા સપ્તશતીના અધ્યાયનો જો પાઠ કરવામાં આવે આ બધી બાધાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે હવે ઘણા લોકોને કોર્ટ કચેરીના કેસની વધારે સમસ્યાઓ ચાલતી હોય પછી ભલે ડિવોર્સ હોય જમીન મકાનની હોય કે કોઈ પણ પ્રકારના કોર્ટ કચેરીના કેસને લગતી તમારે સમસ્યા ચાલી રહી છે તો દુર્ગા સપ્તશતીના બી

તમારા ઉપર ખોટા આરોપો લાગતા હોય ક્યાંક ને ક્યાંક તમારા બોસ તમને સમસ્યા ઉત્પન્ન કરતા હોય તો દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયનો જો નિયમિતને માટે પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને તમને સારો લાભ મળી શકે સાથે સાથે ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી પણ આરોપોમાંથી મુક્તિ મળે છે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે જે મેં શરૂઆતમાં વાત કરીએ એમ ચોથો અધ્યાય છે ને એ હૃદય છે ને એટલા માટે ચોથો અધ્યાય કરવાથી તમને માતાજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને જે લોકોના લગ્ન નથી થયા લગ્નમાં બાધા આવી રહી છે લગ્ન જીવનની અંદર મનપસંદ પાત્રની સમસ્યા સર્જાઈ રહી છે તો આવા લોકોએ ચોથા અધ્યાયનો પાઠ નિયમિતને માટે કરવો જોઈએ દુર્ગા સપ્તશતીના ચતુર્થ અધ્યાયનો પાઠ કરવાથી લગ્નમાં આવતી સમસ્યા બાધા બધી વસ્તુઓ દૂર થાય છે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે અને માની અનન્ય કૃપા માની અનન્ય ભક્તિ તમને પ્રાપ્ત થઈ શકે છે આમ તો દર્શક મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય મારા ઉપર કોઈએ કરેલું છે નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે મનમાં નકારાત્મક ઉર્જાઓ વધારે પડતી રહેતી હોય છે ઘણા લોકો લોકો નેગેટિવ વધારે પડતું વિચારતા પણ હોય છે હવે ઘણા લોકો વાત વાતમાં નેગેટિવ થિંકિંગ કરતા હોય છે તો આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સકારાત્મક ઉર્જાને પ્રાપ્ત કરવા માટે જો દુર્ગા સપ્તશતીના પાંચમા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો હંમેશાને માટે તમે પોઝિટિવ થિંકિંગ તમારા ઉપર નકારાત્મક ઉર્જા અસર નહીં કરે પોઝિટિવ અસર કરશે ને એના દ્વારા તમે તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકશો તમને ભય વધારે લાગે છે સ્વપ્નની અંદર ક્યાંક ને ક્યાંક તમે બી છો તો તંત્ર મંત્રની તમારે બાધાઓ તમને નડી રહી છે તો આ બધા માટે દુર્ગા સપ્તશતીના પાંચમા અધ્યાયનો પાઠ વિશેષ ગણવામાં આવે છે દર્શક મિત્રો આ દુર્ગા સપ્તશતીનું વિશેષ પ્રકારનું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર બતાવેલું છે એવું કહેવાય છે કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી મારણમ મોહનમ વશ્યમ સ્તંભનો ચાટ નાદિકમ જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની શત્રુ બાધાઓ હોય તો આ શત્રુ બાધાઓને દૂર કરી તમારા જીવનની આવતી દરેક પ્રકારની સમસ્યાઓનો દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે જીવનની અંદર દરિદ્રતા ને લગતી સમસ્યા હોય જીવનની અંદર ઘણા બધા ઉતાર ચડાવ આવતા હોય જીવનની અંદર તમે ક્યાંક ને ક્યાંક ને પગલે તમે સમસ્યાઓનો ભોગ તમે બનતા હોય તો આ દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય તમને સારો લાભ આપી શકે છે દર્શક મિત્રો એવું કહેવાય છે કે છઠ્ઠા અધ્યાયથી તમારી ગમે તેવી બાધા હોય તમારા જીવનની અંદર તમે ગમે તેવી બાધાઓની અંદરથી ગુજરતા હોય તો આ બાધાઓને તમે દૂર કરી શકો છો પછી ભલે તમારા જીવનની અંદર કોઈ પણ જગ્યાએ નોકરીને લગતી બાધા હોય વ્યાપારને લગતી બાધા હોય કે દરેક પ્રકારની સમસ્યા હોય તો આ સમસ્યાનો અંત છઠ્ઠા અધ્યાયના નિત્યને માટે પાઠ કરવાથી તમને સારો એવો લાભ મળી શકે છે આમ તો દર્શક મિત્રો દરેકના મનમાં કાંઈક ને કાંઈક ઈચ્છા હોય કોઈને ઘર બનાવવાની ઈચ્છા હોય કોઈને મનપસંદ પાત્ર સાથે લગ્ન થવાની ઈચ્છા હોય કોઈને સંતાન ને લગતી સમસ્યા હોય કોઈને આર્થિક સમસ્યા હોય કોઈને નામ યશ માન પ્રતિષ્ઠા મેળવવાની સમસ્યા હોય તો આ સમસ્યા માટે સાતમો અધ્યાય મહત્વનો છે તમારી મનોકામનાઓને પૂર્ણ કરવા માટે જો તમે દુર્ગા સપ્તશતીના સપ્તમ અધ્યાય નો પાઠ કરો તો અવશ્ય તમારા જીવનની અંદર તમે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકાય દર્શક મિત્રો આઠ થી તેર અધ્યાયની અંદર કયા પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે આકર્ષણ મેળવવું લોકોને તમારા તરફ આકર્ષિત કરવા છે અરે નાણાકીય સમસ્યા વધારે પડતી છે તો આ સમસ્યાને દૂર કરવા માટે પણ કયા અધ્યાય નો પાઠ કરવો એ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ જાણવું છે દર્શક મિત્રો આઠમો અધ્યાય બહુ મહત્વનો અધ્યાય છે કારણ કે આઠમો અધ્યાય લોકોને તમારા તરફ તમે આકર્ષિત કરી શકો છો તમારા જીવનની અંદર દરેક પ્રકારની શક્તિઓને તમારે પ્રાપ્ત કરવી છે લોકોને તમારા તરફ આકર્ષિત કરવા છે તમારે તમારું વર્ચસ્વ દરેક જગ્યાએ રાખવું છે તમે જે જગ્યાએ જાઓ લોકો તમને માન સન્માન પ્રતિષ્ઠાથી જુએ તમને આદરથી જુએ તમારી વાહ વાહ થાય તમારા દરેક કાર્યો સિદ્ધ થાય તો એ માટે દુર્ગા સપ્તશતી તમારો ધનલાભ પણ વધતો જણાશે એટલા માટે દુર્ગા સપ્તશતીના આઠમા અધ્યાય નો પાઠ કરવાથી આકર્ષણ શક્તિ અને ધનલાભ બંને વસ્તુઓ મહત્વની તમને પ્રાપ્ત થાય છે નવમો અધ્યાય

વિશેષ પ્રકારના કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ કેવી રીતે કયો ભોગ લગાડવો જોઈએ કયા મંત્રનો જપ કરવો જોઈએ વાસ્તુનો નાનો ઉપાય નવરાત્રિમાં કરવાથી કેવી રીતે થઈ શકે છે આર્થિક સમસ્યા દૂર આ દરેક વિષય ઉપર વાત કરી મિત્રો નવરાત્રિમાં બંને સમય તમારે કપૂરથી આરતી માતાજીની અવશ્ય કરવી જોઈએ અને પછી આરતીને તમારા ઘરમાં અવશ્ય ફેરવવી જોઈએ જેના દ્વારા ઘરમાં રહેલી નેગેટિવિટી દૂર થાય પોઝિટિવિટીની પ્રાપ્તિ થઈ શકે બીજું નોરતું એટલે મા બ્રહ્મચારીણીના સ્વરૂપની પૂજા કરવાની હોય છે મા બ્રહ્મચારીણીના સ્વરૂપની પૂજા કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસમાં લાભ મળે છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે યાદશક્તિમાં વધારો થાય છે અને તમે તમારા જીવનની અંદર જો ચંદ્ર તમારો નબળો છે મન

માતાજીને અર્ધ ચંદ્રાકારનું આપણે ધ્યાન કરવું જોઈએ અથવા પ્રકાશ તરફ ધ્યાન કરવું જોઈએ આપણા શરીરમાં રહેલા સાત ચક્રમાં અધિષ્ઠાન ચક્ર ઉપર માં બ્રહ્મચારીનું આધિપત્ય છે એટલે તમે જો માં બ્રહ્મચારિણીની પૂજા કરશો તો તમારું સ્વાધિષ્ઠાન ચક્ર છે એ જાગૃત થશે અને તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો જણાશે ઓમ એંગ નમઃ આ મંત્રનો જપ કરવાથી વિશેષ માત્રામાં લાભ મળી શકે ચંદ્ર નબળો છે મનની સમસ્યા છે આર્થિક સમસ્યા છે તો કયા ઉપાયો આજે કરવા જોઈએ દર્શક મિત્રો દુર્ગા સપ્તશતીનો દસમો અધ્યાય ગમે તેવો વ્યક્તિ જો ખોવાયેલો હોય તો આવા વ્યક્તિઓને પાછો મળી શકે છે જીવનની અંદર ખોવાયેલા વ્યક્તિને પાછો મેળવવા માટે આ દુર્ગા સપ્તશતીના દશમા અધ્યાયનો પાઠ વિશેષ માત્રામાં કરવામાં આવે છે અપૂર્વ શક્તિની તમારે પ્રાપ્તિ જોઈતી હોય તમારા કાર્યોને તમારે સિદ્ધ કરવા હોય તમારા જીવનની અંદર સંતાન નથી અથવા સંતાનનું સુખ નથી મળી રહ્યું તો એના માટે પણ દસમા અધ્યાયનો વિશેષ માત્રામાં પાઠ કરવામાં આવે તો સારામાં સારો લાભ મળી શકે કોઈ પણ પ્રકારની ચિંતા હોય તો તો આ ચિંતાને દૂર કરવા માટે અધ્યાયનો તમારે પાઠ કરવો જોઈએ જોઈએ આમ અંદર સફળતા છે ધન સમૃદ્ધિ જોઈએ છે તો પણ અગિયારમા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો સારો લાભ મળે આમ તો એવું કહેવાય પહેલું સુખતે જાતે નરિયા શારીરિક સુખાકારી સારી જોતી હોય ને રોગોમાંથી મુક્તિ જોતી હોય તો બારમા અધ્યાયનો વિશેષ માત્રામાં આપણે પાઠ કરવો જોઈએ દર્શક મિત્રો માં જગદંબાની આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રીના નવલી નવરાત્રી ની અંદર રાત્રિના સમયે લોકો ગરબે ઘૂમતા હોય ઘણા લોકો તપશ્ચર્યા કરતા હોય ઘણા લોકો માતાજીની આરાધના કરતા હોય અને એમાં આજે આ બીજી નવરાત્રીની અંદર બ્રહ્મચારિણી માતાજીની પૂજા થાય છે જે લોકોને શરદી ઉધરસો જો તમારા સારા નથી અને તમને વારંવાર શારીરિક તકલીફો સર્જાય છે તો અવશ્ય તમારો ચંદ્ર નબળો છે અને ચંદ્ર નબળો છે તો આજના દિવસની અંદર માં બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવા ચંદ્રદેવ ચંદ્રદેવને મજબૂત કરવાથી તમારા કાર્યો સિદ્ધ થઈ શકે નમ આ મંત્ર નો એકસો આઠ વખત જપ કરવાનો આવી ત્રણ માળા કરવાની ત્રણ માળા કર્યા પછી તમારે એ ચંદ્રમાને જે અર્ધચંદ્રાકાર છે એને તમારે લાલ કલરના સારો લાભ મળી શકે રુદ્રાક્ષ ની માળા થી માટે માતાજીના મંત્ર નો જપ કરવો જોઈએ એનાથી અવશ્ય તમારી મનોકામના સિદ્ધ થાય છે તમને સારો લાભ મળી શકે દર્શક મિત્રો તમારી પાસે પૈસા આવતા હોય અને બીમારીની અંદર ચાલ્યા જતા હોય એટલે કે દવાખાનામાં વધારે પડતા રૂપિયા જતા રહેતા હોય તો તમારે નવરાત્રિ દરમિયાન અને એમાં પણ આજે બીજી નવરાત્રિએ તમારે એક નારિયેલ પાણીવાળું લેવાનું નારિયેલ પાણીવાળું લઈ તમારા ખોળાની અંદર રાખવાનું ત્યારબાદ તમારે ઓમ દુમ દુર્ગાય નમઃ ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો એકસો આઠ વખત તમારે જપ કરવાનો અને પછી એ નાળિયેરને તમારે વહેતા પાણીની અંદર પધરાવી દેવાનું ધીમે 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 દવાખાનાની સમસ્યા તમારી દૂર થશે અને તમારી આર્થિક સમૃદ્ધિ વધતી જણાશે દર્શક મિત્રો નવરાત્રિની અંદર ઘરમાં રહેલી નેગેટિવિટીને તમે અવશ્ય દૂર કરી શકો છો તમારા ઘરની અંદર નવરાત્રિ દરમિયાન મેં વાત કરી એમ સવાર અને સાંજ કપૂર તો અવશ્ય પ્રજ્વલિત કરો એની સાથે સાથે બની શકે તો સાંજના સમયે કપૂરની સાથે લવિંગ પણ ઘરના બ્રહ્મસ્થાનની અંદર પ્રજ્વલિત કરો ઘરની નેગેટિવિટી દૂર થશે ઘરના મંદિરની અંદર બને ત્યાં સુધી તમે ધૂપ અર્પણ કરો અને ગાયના ઘીનો દીપક કરો ઘરનો જે તમારો ઉમરો હોય છે ત્યાં ઉમરાની પૂજા આમ તો પરંતુ નવરાત્રી દરમિયાન કરશો તો ધન અને સમૃદ્ધિ વખત પાઠ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ કરીને મા જગદંબકાની અનન્ય કૃપા તમે મેળવી શકો છો આજના દિવસની અંદર તીખું તળેલું ભોજન ન આરોગવું જોઈએ ઘણા લોકો તો લિક્વિડ ઉપર પાણી ઉપર નવરાત્રી રહેતા હોય છે તો આ નવરાત્રી તમે જેવી

એટલે એને આગળ સફળતા શેમાં મળશે બેંકિંગ ક્ષેત્ર બીજા ક્ષેત્ર માં એને એને ભાગ્યુદર માટે કેવું શું ઉપાય કરવાનું ચલો જન્માક્ષરની વાત કરીએ તુલા લગ્નની ની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે અને સપ્તમ સ્થાનની અંદર રાશિના ગુરુ અને શનિનો આધ્યાત્મિક યોગ છે ઓલરેડી અંદર અંદર સૂર્ય અને બુધ છે બેન ભાગ્યની મહેનત મહેનત વધારે વધારે પડતી પડતી કરવી પડશે કર્યા પછી આને ફળની પ્રાપ્તિ થઈ શકે બીજા નંબરની અંદર તુલા લગ્નમાં મંગળ મહારાજ છે નબળી વસ્તુ નથી ગમતી સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધારે રહે છે સાતમા સ્થાનમાં ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન પણ કરે

સ ટ્રાવેલ માં કામકાજમાં આગળ વધીશ કે ભાઈ મારા સંગીત લાઈન નું એ ચાલુ રાખવું ચલો જન્માક્ષર ની વાત કરીએ મીન લગ્ન ની કુંડલી માં સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે ભાગ્યસ્થાનમાં વૃષ્ટિક રાશિનો શનિ છે અને શુક્ર મહારાજ તમારા સ્વગૃહ છે સંગીતમાં લેણા દેણી તો છે પરંતુ તમારો લાભાધિપતિ શનિ પોતે છે એટલે લગતા તમે નાણાકીય સવલતા સારી એવી મેળવી શકો ક્રિએટિવિટી વાળું વર્ક તમે કરી શકો અને આ ક્રિએટિવિટી વાળા વર્કમાં તમને સારો લાભ મળતો જણાય ગુરુની શુક્ર ઉપર દ્રષ્ટિ છે એક દેવોનો ગુરુ છે બીજો દાનવોનો ગુરુ છે જેના લીધે તમારા જીવનની અંદર કારણ કે આઠમા સ્થાનમાં ખાડાના સ્થાનમાં છે માની લો કે તમે સંગીત

સંતાન માટે એમ તો પ્રયત્ન કરીએ ચલો જન્માક્ષરની વાત કરીએ આમ તો દીકરો ને દીકરી સમાન છે છતાં પણ દરેક વ્યક્તિને પોતાને અભિલાષા હોય છે કે ભાઈ મારે એક સંતાન વ્યવસ્થિત સારું એવું દીકરો પ્રાપ્ત થઈ શકે હવે તમારા જન્માક્ષરમાં બેન સિંહ લગ્નની કુંડલીમાં રાહુનો શ્રાપિત દોષ પહેલા સ્થાનની અંદર છે પંચમ સ્થાનનો અધિપતિ ગુરુ બારમા સ્થાનની અંદર ચંદ્ર ગુરુનો ગજકેશ્રી યોગનું સર્જન કરે છે સંતાન માટે બંને માણસની કુંડલી જોયા પછી ફાઇનલ ડિસિઝન આવે એ સિવાય ડિસિઝન ના આવી શકે હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ભાગ્યસ્થાનમાં મંગળ અને શુક્ર છે અવશ્ય દીકરી પછી તમારે વળી પાછો સંતાનનો યોગ બની રહ્યો છે અને આ સંતાન તમારા જીવનની અંદર તમને લાભદાયી રહેતું જણાશે હવે તમારા જીવન સમસ્યા મુજબ જોવા જઈએ તો આગામી સમયની અંદર એટલે કે એપ્રિલ મહિનાની આજુબાજુ પ્રયત્ન કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો હલો મુકુંદભાઈ જય ગણેશ જય ગણેશ પતિ નો પ્રશ્ન છે છ સાત ઓગણીસો એસી પોરબંદર છે પૂછવામાં એવું છે કે મુકુદભાઈ અમારે આ બે હાજર ચોવીસ માં સ્થળાંતર ના કઈ યોગ છે લોખંડ નું લેવેજ કરીએ વાહન માં ખાસ કરીને ટ્રેક્ટર એવું તો એમાં કઈ સફળતા મળશે કે નહીં ચલો જન્માક્ષરની વાત કરીએ બેન તુલા લગ્ન ની કુંડલીમાં શુક્ર મહારાજ અષ્ટમ સ્થાન બિરાજમાન છે ભાગ્ય સ્થાનમાં સૂર્ય બુદ્ધ નો બુધાદિત્ય યોગ છે બુધ મહારાજ પોતે વક્રી બિરાજમાન છે અસ્તના બિરાજમાન છે ક્યાંક ક્યાંક એના લીધે અમુક અમુક સમયાંતરે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટની અંદર કર્કિંગ કરો કરશિની અંદર રહેલો રાહુ ઉત્પન્ન કરાવડાવે હવે બેન ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ સિંહ રાશિની અંદર છે આપ ચિંતા ન કરો આ વ્યવસાય સાથે લેણા દેણી મધ્યમ માત્રામાં બનતી જણાય છે આ વ્યવસાયની અંદર તમે આગળ વધી શકશો સ્થળાંતરના યોગ રાહુ છે ને સ્થળાંતર કરાવડાવે હમણાં ત્રીસ તારીખે મેષમાંથી મીન રાશિમાં રાહુ મહારાજ આવશે જે તમારા છઠ્ઠા સ્થાનની અંદર આવશે બારમા સ્થાનની અંદર મંગળની સાથે કેતુ આવશે સ્થળાંતર થઈ શકે પરંતુ આ સ્થળાંતર લાભદાયી નથી એટલે બની શકે ત્યાં સુધી સ્થળાંતર ન કરવું તમારા માટે હિતાવર છે રોજને માટે ઋણમોચન ગણેશ સ્ત્રોત્રનો પાઠ કરવામાં આવે અને નવરાત્રી દરમિયાન નાની નાની બાળાઓને નાની નાની કન્યાઓને જો ભોજન સાંજે કરાવી અને સંપૂર્ણ શણગારનું દાન કરો કોઈ પણ એક નવરાત્રીએ અવશ્ય अवश्य बुध ग्रह मजबूत थे तमने पॉजिटिव रिजल्ट आपसे लीली वस्तु खास आप जो जेना बुध अस्तु ना फाइनेंशियल मैनेजमेंट में तमने सारो लाभ आप सके कॉलर मित्र साथे बात करिए समस्या न समाधान मेलवा प्रयत्न करिए हलो हेलो जय गणेश जय गणेश बोलो प्रभु हेलो बोलो बेन उर्मिला बेन गोरेस मजा पर भूसती हाँ बोलो बोलो उर्मिला बेन बाबा

ચલો જન્માક્ષરની અંદર મિથુન રાશિ આની બને છે ચંદ્ર શનિનો વિષયોગ છે ક્યારેક માઇન્ડ ડિસ્ટર્બ રખાવે શનિની સાતમી દ્રષ્ટિ છે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે મંગળ દોષ છે જેના લીધે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ થાય ઓલરેડી આમને વૃષભ રાશિ સિંહ રાશિ ધન રાશિ અને મીન રાશિ આ ચાર રાશિ સાથે લેણાદેણી બની રહી છે વિષયોગની પૂજા કરવી એમના માટે ઉત્તમ રહેશે બની શકે ત્યાં સુધી દર શનિવાર અને દર મંગળવારના દિવસે સાંજના સમયે હનુમાનજીના મંદિરે બહાર બેઠેલા કોઈ પણ વ્યક્તિ હોય નિર્ધન વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય એને કેળા કરે અને એની સાથે સાથે પાંચ પાઠ કરેલા સોલ દસ બે હાજર સોલ સાત સમય સાંજે ને મિનિટ અને ત્રણ મિનિટ જન્મ સ્થળ

અને ઓલરેડી ચંદ્ર ગુરુનો ગજ યોગ છે સપ્તમ સ્થાનમાં શનિકેતુનો શ્રાપિત દોષ અને સાતમે શુક્ર શનિ અને કેતુ આ ત્રણ ગ્રહો બિરાજમાન છે જેના લીધે એના જીવનની અંદર લગ્નમાં થોડી ઘણી સમસ્યા રહીએ પહેલે રાહુ હોય ને એટલે અમુક સમયે અપડાઉનની સ્થિતિનું સર્જન થાય ક્યારેક ગુસ્સાનું પ્રમાણ વધારે અપાવડાવી દે અને પછી ગુસ્સો શાંત થઈ જાય બાકી ગજ કેસરી યોગ છે અને અંશાત્મક રીતે પણ સાથે જે ચિંતા ન કરો ભવિષ્યની અંદર પોતે સારા રૂપિયા કમાઈ શકશે પોતાના જીવનમાં સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકશે એક રોજ એને સૂર્યની ઉપાસના કરવાનું કેજો અને સૂર્યનારાયણ ભગવાનના બાર નામનો જપ કરવાનું કહેજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે